बनासकांठा जिल्लाना धानेराथी जैसलमेरने जोड़ता नेशनल हाईवे नंबर 168 ए पर धानेराथी नेनवा सुधी खाड़ा रात जोवा मळी रही छे। आ खाड़ाओना लीधे अनेकवार अकस्मातना बनावो पण बने छे। धानेराना लवारा पासे गामना लोकोए नेशनल हाईवे ब्लॉक करी खाड़ा पूरवानी मांग करी हती। बनासकांठा जिल्लाना धानेराथी राजस्थान जैसलमेरने जोड़ता नेशनल हाईवे नंबर 168 पर धानेराना थावरथी नेनावा सुधी मसमोटा ખાડાઓ પડી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ધાનેરાથી નેનાવા સુધીનો નેશનલ હાઈવે નંબર 168A 4 વર્ષ પહેલાં બન્યો હતો અને જ્યારથી નેશનલ હાઈવે બન્યો છે ત્યારથી જ આ રોડ પર ખાડાઓ જોવા મળી રહ્યા છે અને છેલ્લા 4 વર્ષથી વારંવાર રોડ તૂટી જવાના બનાવો બને છે। હાઈવે ઓથોરિટી દ્વારા માત્ર ખાડાઓ પૂરવાના નાટકો રચવામાં આવે છે, પરંતુ સામાન્ય વરસાદમાં જ ઠીકરા મારેલ ખાડા મોતના ખાડાઓ બની જાય છે। આ ખાડાઓના લીધે અનેકવાર અકસ્માતના બનાવો પણ બને છે। લવારા ગામ લોકો દ્વારા નેશનલ હાઈવે નંબર 168ને બ્લોક કરીને ખાડાઓ રિપેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। રોજ અપડાઉન કરતા લોકો તેમજ વાહન ચાલકો આ ખાડાઓને લીધે અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જિલ્લા કલેક્ટરથી લઈને રાજ્યના સીએમ સુધી રજૂઆત કરી હોવા છતાં આ ખાડાઓ પૂરવામાં ન આવતા લોકોમાં રોષ છે। સ્થાનિકો દ્વારા અને વાહન ચાલકો દ્વારા વારંવાર નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા રોડના કોન્ટ્રાક્ટર સામે કોઈપણ પ્રકારના પગલાં ભરવામાં ન આવતા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે જો કોઈ મોટો અકસ્માત આ ખાડાઓને લીધે થયો તો જવાબદાર કોણ રહેશે? સુરેશ કલ્ચર, જેડેશ ટીવી, ધાનેરા। ગુજરાતથી રાજસ્થાનને જોડતો નેશનલ હાઈવે 168 એ રોડ ખાડામાં છે કે ખાડામાં રોડ છે તે એક મોટો સવાલ છે। આ સવાલ અમારો નથી, પરંતુ આ સવાલ છે અહીંના ગ્રામજનોનો। આજથી 3 વર્ષ અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ રોડ બનાવ્યાના 7 કે 8 દિવસમાં જ રોડ તૂટી જવા પામ્યો હતો। ત્યારથી લઈને આજ દિવસ સુધી લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। લોકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। માત્ર ને માત્ર થીગડા મારી રોડનું રિપેરિંગ કામ કરી તંત્ર દ્વારા સંતોષ માની લેવામાં આવે છે અને આ રોડ પર પડી રહેલા ખાડાને લઈ અનેકવાર અકસ્માતોના બનાવો પણ સામે આવી રહ્યા છે। દિન પ્રતિદિન અકસ્માતોના બનાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે આજે લવારા ગામ નજીક લોકો દ્વારા ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકોએ જાહેર રોડ પર ઊભા રહી તંત્રની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે અને રોડનું રિપેરિંગ કામ તાત્કાલિક ધોરણે કરવા માટેની માંગ પણ કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા પણ આ રોડની મુલાકાત લેવામાં આવી છે, ત્યારે સ્થાનિક લોકો વાહન ચાલકોની માંગ છે કે સત્વરે આ રોડનું સમારકામ કરવામાં આવે અને સારી રીતે કરવામાં આવે, જેથી કરીને આવનારા સમયમાં મોટી અકસ્માતની હોનારતને